नमस्कार मित्रों एनपी पॉइंट डीके ना आपनो ફરી એકવાર સ્વાગત છે તો મિત્રો હાલમાં આપણી ચેનલ એનપી પોઈન્ટ ડીકે પર ચાલી રહી છે મેળાઓની સિરીઝ ભારતીય બંધારણની સિરીઝ ભારતના પ્રાચીન ઇતિહાસની સિરીઝ તેમજ આઈપીસીએનની સિરીઝ તો મિત્રો આટલી સિરીઝ આપણે એનપી પોઈન્ટ ડીકે ચેનલ પર ચાલી રહી છે કે જેમાં આપણે પરીક્ષા લક્ષી વિડિયોઝ અપલોડ કરી રહ્યા છીએ પરીક્ષા લક્ષી માહિતી ધરાવતા વિડિયોઝ અપલોડ કર્યા બાદ તેના ઉપરથી કેવા સવાલો પૂછાઈ શકે છે તે સવાલો અંગેના વિડિયોઝ પણ આપણે અપલોડ કરી રહ્યા છીએ તો મિત્રો એનપી પોઈન્ટ ડીકે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લો કે જેથી અમારા આવનારા નવા વિડિયો અંગેની માહિતી અને અપડેટ તમને સરળતાથી મળતી રહે અને મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના મેળાઓ અંગેની સિરીઝ તો મિત્રો ગુજરાતના મેળાઓ અંગેની સિરીઝમાં આજના વિડિયોમાં આપણે વાત કરીશું ડાંગ દરબાર મિત્રો ડાંગ દરબારની આપણે ડાંગ દરબારનો જે મેળો ભરાય છે તેની આજના વિડિયોમાં આપણે વાત કરીશું તો મિત્રો એનપી પોઈન્ટ ડીકે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ઝડપથી અને જો તમે અમારા જૂના વિડિયો અગાઉના જે અપલોડ થયેલા છે તે વિડિયો જો તમે હજી સુધી નિહાળ્યા ના હોય અને એ નિહાળવાની ઈચ્છા હોય વિડિયો તો તમારી સ્ક્રીન પર એક ખૂણામાં આઈ બટન દેખાશે આઈ બટન ઉપર ક્લિક કરવાથી તમને અમારા એ વિડિયો જૂના વિડિયો અગાઉ અપલોડ થયેલા વિડિયો છે તે મળી જશે તો મિત્રો એ વિડિયો પણ નિહાળી જેવો જરૂર છે તો જોઈએ ડાંગ દરબાર વિશે મિત્રો ડાંગ દરબારમાં મેળાનો સૌથી પહેલા તો સમય જોઈએ તો મિત્રો ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે તો કે હોળીની આસપાસ ભરાય છે હોળીની આસપાસ એટલે ગમે ત્યારે હોળીની આસપાસ હોળી પછી અથવા હોળી પહેલા ગમે ત્યારે આયોજન કરવાનું નક્કી કરવામાં આવે છે અને એ પ્રમાણે આયોજન થાય છે અને સાત દિવસ સુધી આ ડાંગ દરબારનો મેળો ભરાય છે મિત્રો હવે આ મેળો કયા સ્થળે ભરાય છે તે જોઈએ તો મિત્રો ઓબ્વિયસલી એક ખબર પડી જાય કે ભાઈ ડાંગ દરબાર લખેલું છે તો મેળો ડાંગ જિલ્લામાં જ ભરાતો હોય પણ ડાંગમાં પણ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ ભરાય છે તે વિશે વાત કરીએ તો ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે મિત્રો આહવા તો ડાંગ જિલ્લાના આહવા ખાતે આ મેળો ભરાય છે મિત્રો હવે આ મેળાની વિશેષતાઓની વાત કરીએ તો મિત્રો ડાંગ દરબારનો મેળો કેમ ભરાય છે અને ક્યારથી શરૂઆત થઈ તે વિશે વાત કરીએ તો ઈસવીસન 1942 ના સમયગાળા સુધી કોણ રાજ કરતું હતું ડાંગ ઉપર તો કે ત્યાંના ભીલ રાજાઓ જે હતા તે ડાંગ ઉપર રાજ કરતા હતા ત્યારબાદ શું થયું તો કે 1942 માં ભીલ રાજાઓની જમીનો કોણે લીધી તો કે જમીનોના પટ્ટાઓ અંગ્રેજોએ લઈ લીધા હવે મિત્રો આ જમીનના પટ્ટાઓ જે અંગ્રેજોએ લીધા તેના બદલામાં આ ભીલ રાજાઓ જે હતા તેમને અંગત ખર્ચ માટે કેટલાક નાણાં આપવામાં આવતા હતા અંગ્રેજો દ્વારા જેમને પેલું રાજકીય પાસેથી જમીનો લીધેલી જેમ સરકારે અને ત્યારબાદ તેના જે સાલિયાણા આપવામાં આવતા હતા એક સાલિયાના પ્રમાણનું હતું અહીંયા નાણાં આપવામાં આવતા હતા અંગત ખર્ચ માટે ભીલ રાજાઓને તો મિત્રો આ જે અંગત ખર્ચ માટે નાણાં આપવામાં આવતા હતા એ નાણાં ક્યાં આપવામાં આવતા હતા તો કે એક જગ્યાએ નક્કી કરવામાં આવતી જગ્યા કોઈ પણ અને તે જગ્યાએ સભા ભરવામાં આવતી હતી કે જેમાં જેને ડાંગ દરબાર કહેવામાં આવતો હતો જેમાં શું થતું તો કે અંગ્રેજ અધિકારીઓ હાજર રહેતા ભીલ રાજાઓ હાજર રહેતા હતા ત્યારબાદ તે સમયના આગેવાનો હતા જે પોલીસ પટેલો કહેવાતા હતા વગેરે જેવા લોકો હાજર રહેતા મોટા મોટા વ્યક્તિઓ તેમજ આજુબાજુના ગામમાંથી પણ જે લોકો હતા તે પણ ત્યાં હાજર રહેતા હતા તો શું થતું કે લોકોની હાજરીમાં જ એ લોકોને ભીલ રાજાઓને નાણાં આપવામાં આવતા હતા આ ઉપરાંત લોકોને કોઈ તકલીફ હોય તો તેની તકલીફો પણ સાંભળવામાં આવતી હતી અને તકલીફો દૂર કરવામાં આવતી હતી આ ડાંગ દરબારમાં તો મિત્રો એ જૂના સમયની પ્રથા આજે પણ ચાલી આવે છે અને આજે પણ ડાંગ દરબાર ભરાય છે અને આજે પણ ડાંગ દરબારમાં લગભગ જોઈએ તો
300 થી વધુ ગામના લોકો ભાગ લે છે. તો મિત્રો આજે પણ ડાંગ દરબારમાં 300 થી વધુ ગામના લોકો ભાગ લે છે. હવે વાત કરીએ તો ડાંગ દરબારમાં લોકોની તો મિત્રો ડાંગ દરબારમાં લોકોની સમસ્યાનું સમાધાન પણ કરવામાં આવે છે. જેમ આપણે આગળ વાત કરી કે ડાંગ દરબારમાં અંગ્રેજ અધિકારીઓ દ્વારા તેમજ ભીલ રાજાઓ દ્વારા લોકોની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવતું હતું. હવે શું થઈ ગયું તો કે લોકશાહી આવી ગઈ છે. તો ડાંગ દરબારમાં આજે પણ લોકો આજે પણ ડાંગ દરબાર ભરે છે. આજે પણ ભીલ રાજાઓ ઉપસ્થિત રહે છે પણ ભીલ રાજાઓ લોકોની સમસ્યાનું સમાધાન કરતા નથી. કારણ કે લોકશાહી આવી ગઈ હોવાથી સમસ્યાનું સમાધાન કોણ કરે છે તો કે કલેક્ટર. જિલ્લાના કલેક્ટર દ્વારા લોકોની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. અને આ ડાંગ દરબારમાં ભીલ રાજાઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. જે ભીલ રાજા હોય છે તે આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ઉપરાંત વાત કરીએ તો આજે ડાંગ દરબાર છે, આ ડાંગ દરબાર એ આદિવાસી સંસ્કૃતિને સાચવી રાખવામાં મહત્વનો ફાળો આપે છે. કયા કારણ સર તે જોઈએ. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ના આદિવાસી લોકો દ્વારા તૈયાર કરેલા હસ્તકળાના નમૂનાનું પ્રદર્શન મિત્રો મહારાષ્ટ્ર, ગુજરાત તો ખરું, ગુજરાતની ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જે આદિવાસી લોકો છે તેમના દ્વારા તૈયાર કરેલા હસ્તકળાના નમૂના કે જેને હેન્ડીક્રાફ્ટ કહેવાય છે એ હેન્ડીક્રાફ્ટના નમૂનાનું પ્રદર્શન પણ યોજાય છે અને વેચાણ પણ થાય છે. તો જેથી આદિવાસી સંસ્કૃતિને લોકો જાણી શકે. આ ઉપરાંત વાત કરીએ તો આ ડાંગ દરબારમાં આદિવાસીઓ આદિવાસીઓ તેમના જે પરંપરાગત વાજિંત્રો છે એના તાલે પરંપરાગત નૃત્ય કરે છે. અલગ અલગ વિસ્તારના આદિવાસીઓનું અલગ અલગ નૃત્ય હોય છે. તે અલગ અલગ નૃત્યનું અહીંયા પ્રદર્શન કરવામાં આવે છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન ડાંગ દરબારના મેળામાં થાય છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ડાંગ દરબારના મેળા વિશે માહિતી મેળવી. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો ડાંગ દરબારનો મેળો હોળી પછી અથવા તો હોળી પહેલાં હોળીની આસપાસ 7 દિવસ માટે ભરાય છે ડાંગ જિલ્લાના આહવા ખાતે. એ વિશેષતાની વાત કરીએ તો 300થી વધુ ગામના લોકો આમાં ભાગ લે છે. ડાંગ દરબારમાં લોકોની સમસ્યાનું સમાધાન કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. વીર રાજાઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે આ મેળામાં. ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિવાસીઓ પણ ભાગ લે છે અને પોતાની હસ્તકળાના નમૂનાનું પ્રદર્શન કરે છે અને વેચાણ પણ કરે છે. આ ઉપરાંત આદિવાસીઓ પોતાના પરંપરાગત વાજિંત્રોના તાલે નૃત્ય પણ કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ આ મેળામાં, ડાંગ દરબારના મેળામાં થાય છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ડાંગ દરબારના મેળા વિશે માહિતી મેળવી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો વચ્ચે શેર પણ જરૂરથી કરી દેજો.
અને મિત્રો જો તમારે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દો કે જેથી અમારા આવનારા વિડીયોની માહિતી અને અપડેટ તમને સરળતાથી મળતી રહે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે જય હિંદ મિત્રો